હવે તમને લોકોને ખ્યાલ છે કે તમારા લોકોનું જે નીટ 2022નું છે એ રિઝલ્ટ જાહેર થઈ ગયું છે. હવે એ જે રિઝલ્ટ જાહેર થયું છે એમાં બધાને અલગ અલગ પ્રકારના માર્ક્સ હશે. ઘણા લોકોને 700 માર્ક્સ હશે, ઘણા લોકોને 715 હશે, ઘણા લોકોને 600 પ્લસ હશે, ઘણા લોકોને 500 પ્લસ હશે, ઘણા લોકોને 100 પ્લસ પણ માર્ક્સ હશે અને ઘણા લોકોને માઇનસમાં માર્ક્સ હશે. તો હવે તમારા લોકોનું નીટનું રિઝલ્ટ આવી ગયું છે તો એના પછી તમારે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ? કેમ કે હવે તમારો મેઇન મહત્ત્વનો તબક્કો ચાલુ થવાનો છે. રેડી, તમારી પરીક્ષા કરતાં પણ અઘરો તબક્કો ચાલુ થશે. એ કયો હશે? એડમિશન. હવે એડમિશનમાં તમારા લોકોથી જરાક બી ભૂલ થઈ જશે તો તમને લોકોને ભલે 700 માર્ક્સ હશે તો પણ તમને છે કોઈ બી કોલેજમાં એડમિશન નહીં મળે. રેડી, તો હવે આ વિડીયોમાં તમને એ જ કહેવામાં આવ્યું છે કે નીટ 2022 પછી તમારે લોકોએ ખાસ કરીને કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ, કઈ વેબસાઇટમાં તમારે નજર રાખવાની છે, કુલ કેટલા ફોર્મ ભરવાના છે, એ બધી માહિતી આપતો આ વિડીયો બનાવવામાં આવ્યો છે. તો નમસ્કાર, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે આ ચેનલનો હેતુ એ જ છે કે ખાસ કરીને જુઓ, 12મા પછી તમારી કોઈ બી પ્રકારની પ્રોસિજર થતી હોય એડમિશન બાબતની, પેરામેડિકલ હોય, મેડિકલ હોય, એગ્રીકલ્ચર હોય, તો એની સંપૂર્ણ માહિતી સરળ રીતે આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે. ગયા વર્ષે અમે ઘણા લોકોને કાઉન્સેલિંગ પ્રોસેસની માહિતી આપી જ હતી અને તમે લોકો વિડીયોઝ પણ જોઈ શકશો. રેડી, એટલે એ વસ્તુમાં તમને કંઈ પ્રોબ્લેમ નહીં આવે કે અમે ઘણા લોકોને માર્ગદર્શન આપેલું છે અને આ વર્ષે પણ આપવાના જ છીએ. તેથી ખાસ કરીને ચેનલમાં નવા હોઉં તો ખાસ કરીને આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સાથે શેર પણ કરો. હવે એક સંદેશ આપું છું. પહેલી બાબત તો તમારે લોકોએ શું ધ્યાનમાં રાખવાની છે, હવે તમને લોકોને નીટના માર્ક્સ તો પહેલાં મળી ગયા છે. હવે નીટના માર્ક્સ મળી ગયા એ આધારે તમારે લોકોને એ વસ્તુ અત્યારે હવે નક્કી કરીને જ રાખવાની છે કે તમારે લોકોને એડમિશન હવે કઈ બ્રાન્ચમાં લેવું છે. નેટ બેઝ તમારે લેવું છે એડમિશન તો તમારે MBBSમાં લેવું છે, BDSમાં લેવું છે, BAMSમાં લેવું કે BHMS, આ ચાર બ્રાન્ચમાંથી તમારે શેમાં એડમિશન લેવું છે એ તમે એક વાત નક્કી કરી રાખવાની છે. કેમ કે પછી તમારા લોકોનો એડમિશન માટેનો પહેલો રાઉન્ડ વયો જશે, એ પછી તમને લોકોને સારા માર્ક્સ હશે તો પણ તમને લોકોને એડમિશન નહીં મળે. તમારાથી ઓછા માર્ક્સવાળાને એડમિશન મળી જશે, એ લોકો ભણવા માંડશે પણ તમને લોકોને એડમિશન મળવાનું નથી. રેડી, એટલે એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખો. માની લો કે તમને લોકોને આવ્યા છે 450 માર્ક્સ. હવે તમારા લોકોના મનમાં એમ થાય કે ભાઈ અમારે લોકોને MBBSમાં છે કેટલી કેટલા લાખોની ફી હોય. રેડી, 8 લાખ હોય, 10 લાખ હોય, 18 લાખ સુધીની MBBSની ફી હોય છે. તો તમે એ સમજી જવા જોઈએ કે ભાઈ તમારું જે ફેમિલી છે તો એ એટલા જે કે સક્ષમ છે કે નહીં, આર્થિક રીતે સક્ષમ છે કે નહીં, કે એટલા રૂપિયા ભરી શકે. રેડી, અને એટલે ઘણા લોકો શું કરે કે MBBSમાં એડમિશન નથી લેતા અને એ લોકો સરકારી BAMS આયુર્વેદિકમાં એડમિશન લઈ લે છે. સેમ વસ્તુ તમને લોકોને 400 માર્ક્સ આવ્યા છે અને BAMSમાં, અને તમને BAMSમાં તો એડમિશન મળી જવાનું છે પ્રાઇવેટ કોલેજમાં. રેડી, હવે BHMSમાં તમારે લોકો નક્કી કરી રાખવું જોઈએ કે ભાઈ BAMSની ફી તો 3-3 લાખ રૂપિયા છે. અને એક વસ્તુ સમજી લ્યો, 3 લાખ રૂપિયા ફી ઓછી ન કહેવાય. ઘણા લોકો ન ભરી શકતા હોય, તમારી ફેમિલીની જે આર્થિક કન્ડિશન હોય સારી ન હોય તો એ લોકો શેમાં પસંદગી કરે? BHMSમાં કરે. રેડી, એટલે પહેલાં તમારે છે કન્ડિશન જોઈ લેવાની છે કે અમારે જે ફેમિલીની જે કન્ડિશન કેવી છે. તમે રૂપિયા ભરી શકતા હો તો એ પ્રમાણે તમે એ જ વિચાર રાખો. રેડી, તો MBBS, BAMS અને BHMS શેમાં લેવું છે તમારા માર્ક મુજબ હવે તમને લોકોને કટ ઓફ ઉપરથી ખબર પડી જાય. હવે તમારે કટ ઓફ ક્યાંથી જોવો એ પણ તમને લોકોને શીખવાડીશ. એટલે આ ખાસ કરીને નક્કી કરી રાખજો. હવે તમારે લોકોના મનમાં એક બીજો પ્રશ્ન એ થાય કે અમારે લોકોને MBBS, BAMS, BHMS અથવા તો BDS એટલામાં એડમિશન લેવું છે તો કુલ કેટલા ફોર્મ અમારે ભરવાના છે? તો એનો જવાબ તમારે છે, તમારે માત્ર ને માત્ર એક કોમન ફોર્મ ભરવાનું છે. એ કોમન ફોર્મ ભરશો એટલે તમારે ગુજરાતની જેટલી MBBS કોલેજ હોય, જેટલી BAMS કોલેજ હોય, જેટલી BHMS કોલેજ હોય કે જેટલી BDS કોલેજ હોય એમાં તમે લોકોએ ફોર્મ ભરી દીધું. એક એક કોલેજમાં તે અલગ અલગ ફોર્મ ભરવાનું નથી. માની લો બીજે મેડિકલ છે તો બીજે મેડિકલનું અલગ ફોર્મ છે, પછી PDU કોલેજ છે એનું અલગ ફોર્મ ભરવાનું છે. એ રીતનું તમારે લોકો નથી, તમારે માત્ર ને માત્ર એક જ કોમન ફોર્મ ભરવાનું છે અને એ કઈ વેબસાઇટમાં ભરવાનું છે એ તમને લોકોને કહી દઉં. હવે તમારે લોકોને સૌ પ્રથમ ગૂગલ ક્રોમમાં આવી જવાનું છે. ગૂગલ ક્રોમમાં તમારે લોકોને શું લખવાનું છે? MADADM gujarat.org. આ રીતની જે વેબસાઇટ છે એ વેબસાઇટ તમારે ઓપન કરવાની છે. ખાસ ધ્યાન રાખજો, જે લોકોને હજી કંઈ ખબર નથી એ લોકો માટે તમને કહી દઉં. રેડી, હવે આ વેબસાઇટ છે, એ વેબસાઇટમાં તમારે લોકોની સામે આ રીતનું આખું પેજ ઓપન થશે.
તમારે ફોર્મ શેમાં ભરવાનું થશે, બધી અપડેટ શેમાં આવશે એનું તમને કહું છું. રેડી, હવે તમારે લોકોને નીચે જવાનું છે. નીચે જોશો એટલે તમારે આ રીતનો એક ઓપ્શન આવશે, અંડર ગ્રેજ્યુએટ એડમિશન, મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક એન્ડ હોમિયોપેથી. હવે એના ઉપર ખાસ કરીને ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું તમારી સામે પેજ ઓપન થવાનું છે. રેડી, હવે જેટલી બી માહિતી આવશે એ તમારે લોકોને આ પેજમાં જ આવવાની છે. હવે જુઓ, આમાં તમને બધી માહિતી તમને આવી જશે. માની લો કે જો RQ 2021 એન્ડ 22 લખ્યું છે, હવે એના ઉપર આપણે લોકો ક્લિક કરશું એટલે આ રીતનું પેજ ખુલશે. હવે આ પેજ તમારે લોકોને કયું ખુલશે, તો કે આ પેજ છે એ તમારે લોકોને છે એ સૌથી પહેલાં 2021ની એડમિશન પ્રોસેસ હતી એ ક્યાંથી ચાલુ થઈ હતી એરથી ફોર્મ ખુલશે. રેડી, હવે જુઓ આ વેબસાઇટમાં તમને કઈ કઈ માહિતી, બધી જ માહિતી છે એ આમાં મળતી રહેશે. રેડી, હવે જુઓ, પહેલાં તમારે જુઓ, આમાં તમે ક્લિક કરશો એટલે મેડિકલ કોલેજ કેટલી છે, સીટ કેટલી છે, એની ફી કેટલી છે એ તમામ ડિટેલ્સ તમને મળી જશે. પછી ડેન્ટલ કોલેજની ફી કેટલી છે એ બધી બી માહિતી તમને મળી જશે. એ જ રીતે આયુર્વેદિક અને એ રીતે હોમિયોપેથી એ બધી વસ્તુની માહિતી છે એ મળી જશે. હવે આમાં એ પૂછે કમ્પાઇલ ક્લોઝર, તો એના ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે PDF ઓપન થશે. એ PDFમાં 2021 અને 22માં કેટલા માર્ક્સે કઈ કોલેજમાં કઈ કેટેગરી માટે અટક્યું છે એની સંપૂર્ણપણે માહિતી છે એ આપી દીધી છે. એટલે આ ક્લોઝરનો અભ્યાસ કરીને પણ તમે અત્યારે ધારી શકો કે તમને લોકોને કઈ કોલેજમાં એડમિશન મળી શકે એમ છે કે નથી. આ વસ્તુ ખાસ સમજાઈ ગઈ. હું ગયા વર્ષે તમારે ફોર્મ ભરવાનું ચાલુ ક્યાંથી થયું હતું, આવશ્યક પ્રમાણપત્રોની યાદી ત્યાંથી તમારે ફોર્મ ભરવાનું ચાલુ થયું હતું. એટલે આ વખતે પણ એને કયા ડોક્યુમેન્ટ જોશે, કેટલા કેટલા રાઉન્ડ આવશે, એટલે આ રીતે જુઓ તમારે આમ જ છે. આમાં તમારે ઓનલાઈન પિન ખરીદવાનો છે, વેરિફિકેશન કરાવવાનું છે, પછી બધાના તમારા મેરિટ લિસ્ટ આવશે, મેરિટ લિસ્ટ પછી તમારા બધાના લોકોના રાઉન્ડ આવશે. આ ક્લોઝરનો નિયમ છે એ શું છે એ તમને વ્યવસ્થિત રીતે સરળ ભાષામાં તમને હું સમજાવીશ. રેડી, એટલે આ વસ્તુ તમને ખાસ કરીને બધી વસ્તુ સમજાઈ ગઈ. એટલે આ એક જ વેબસાઇટ છે, આમાં જ તમારે એક જ ફોર્મ ભરવાનું છે. એટલે તમે ગુજરાતની ચારે ચાર મેડિકલ કોલેજ છે જે ચારે ચાર બ્રાન્ચની છે એમાં તમે ફોર્મ ભરેલું ગણાશે. રેડી, આ વસ્તુ મને તમને લોકોને લાગી કે કેવા જેવી હતી. અને આવી જ વધુ માહિતી માટે ખાસ કરીને આ ચેનલને લાઇક કરો, શેર કરો અને તમારા મિત્રો સાથે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.